સ્વામીનું અતિશય પ્રિય ભગવાન શ્રીહરિ જે ગામમાં ગાદી સ્વીકારી ગાદીપતિ બન્યા, આ સંપ્રદાયની ધૂરા ભગવાને હાથમાં લીધી, એટલે કે સંપ્રદાયનું ગાદી સ્થાન પાટનગર કેપિટલ કહેવાય એક સમયનું, એવું પરમ પવિત્ર પરમ તીર્થ જેતપુર ધામમાં મહારાજ જમવા બેઠા છે. ત્યાર પછી સુરાખાચર વગેરે ભક્તો બધા જમવા બેઠા, મહારાજ પીરસે છે અતિ પ્રેમથી આગ્રહ કરીને. ત્યારે રમૂજમાં સુરાખાચર વાત કરે છે, કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા. સાહિત્ય એમ કહે છે, દુનિયાના માણસો પણ મશ્કરી કરે, કોઈ કવિ હોય કે કોઈ સંત હોય એ પણ ક્યારેક મશ્કરી કરે, જગતના માણસો પણ આનંદ કિલોલ કરે, સંત ભક્ત કે સજ્જન એ પણ આનંદ કિલોલ કરે, પણ સંત અને ભક્ત એના આનંદમાં, એના મજાકમાં, એની મશ્કરીમાં, દરેક જગ્યાએ એના ઉત્સાહમાં, એના ઉમંગમાં, એની રમૂજમાં, એની ટકોરમાં, દરેક જગ્યાએ વિવેક હોય, શાસ્ત્રની આજ્ઞા હોય અને ભગવાન અને મોટા પુરુષ એને સાથે રાખીને કરતા હોય. બહુ સમજવા જેવી વાત છે. ગુજરાતી કહેવત છે, દેડકાનું હસવું ના કાગડાનું હસવું અને દેડકાનું મરવું. ઘણી વાર જગતના લોકોની હાસી મશ્કરી એટલે કે રમૂજ એટલે કે આનંદ કિલ્લોલ એટલો વિકૃત બની ગયો હોય કે એકના હસવામાં અનેક લોકોનું રડવું સમાયેલું હોય છે. જ્યારે સંતો અને ભક્તો એની રમૂજ હોય, એમાં ક્યારેક આનંદ હોય, પણ એ આનંદ પ્રેરણા આપનારો હોય, એ આનંદ બીજા અનેક લોકોને સુખ અને આનંદ જગાડનારો હોય. આપણે આટલો જ વિચાર કરવાનો છે, તમારું ને મારું સુખ બીજા માટે દુઃખ તો નથી બનતું ને? જો બીજા માટે દુઃખ બને છે તો આપણું સુખ, એ કહેવાનું સુખ છે, એનું પરિણામ મહાદુઃખ જ આવશે, કારણ કે આપણે બીજાને દુઃખ આપીને સુખ લીધું છે. ભક્તરાજ સુરાખાચર મહારાજ સાથે રમૂજ કરે છે. કેવી મીઠી રમૂજ, કેવી શાસ્ત્રીય રમૂજ. મહારાજ, તમે આજે અમને હોંશે હોંશે પીરસો છો, પ્રેમથી જમાડો છો. અરે મહારાજ, કાલે અમે ઘરે જશું, અમારા ઘરવાળા માણસો તો અમને ક્યાં એવું જમાડે છે, અમે ભૂખ્યા મરી જશું, અમને કોણ આમ પ્રેમથી જમાડશે? અને મહારાજ, તમે પ્રેમથી જમાડતા હો, તમારી સલૂણી મૂર્તિના દર્શન થતા હો, એક તો તમારો પ્રેમ અને બીજી બાજુ તમારી માધુરી મૂર્તિ. મહારાજ, જમવું હોય ને એના કરતાં બમણું જમાઈ જાય છે. અને મહારાજ, આ હું મારા એકલાના ઘરની વાત નથી કરતો, સંસાર આખાની રીત આવી જ છે. જગતમાં તો ઢોલ મારી લોકો ગાલ લાલ રાખે છે એટલું જ છે, બાકી ઘરે ઘરે આમ જ ચાલે છે. ઘરનું માણસ પણ એવું અવળચંડુ હોય, જમવા બેસે ને ત્યારે જ એવા કુવેણ બોલે કે કોળીઓ ગળા નીચે ઉતરે પણ નહીં. શું કરીએ મહારાજ, મને કમને ખાવું પડે, મને કમને મન મારીને સંસારમાં પડ્યા રહીએ છીએ, પણ મહારાજ, આ સંસારમાં ક્યાંય સુખ નથી. તમારા દર્શનમાં, તમારી સેવામાં, તમારી સાથે ફરવામાં, તમારા સમાગમમાં સુખ સમાયેલું છે. ભક્તરાજ સુરાખાચરની અનુભવની વાત સંસારમાં રહેનારા તમામ સંસારી માટે પ્રેરણા અને દીવાદાંડી બને એવી આ વાત આપણે સાંભળીએ. દેહ દેહ કે સંબંધી જે તે, દેહ દેહ કે સંબંધી જે તે, સ્નેહ બરોબર રહત તે તે, સ્નેહ બરોબર રહત તે તે, દેહ દેવત હે કિતને દોખા, દેહ દેવત હે કિતને દોખા, તોહુ તામે મનાવત સુખા, તોહુ તામે
મનાવત સુખા. ભક્તરાજ સુરાખાચર મહારાજને કહે છે, મહારાજ દેહ અને દેહના સંબંધીમાં આ જીવને બરાબરનું હેત થઈ ગયું છે. કેવું હેત થઈ ગયું છે કે દેહ અને દેહના સંબંધી દુઃખરૂપ છે ને, પોતાનો દેહ કેટલું દુઃખ આપે છે છતાં જીવ તે દુઃખમાં પણ સુખ માને છે. મેં ગઈકાલે વાત કરી હતી, ચાલુ કથા પ્રસંગને આપણે થોડો રિપીટ કરીએ. આ દેહમાં દુઃખ છે એ તો સમજાવવું અઘરું છે. ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, પૂજ્યપાદ ગુરુદેવ જેવા મોટા સત્પુરુષ હોય ને એ જ આ સમજી શકે. અને આ વાત જો સમજાઈ જાય ને તો બેડો પાર થઈ જાય. એને ઉપદેશની જરૂર નથી, એને કથાની જરૂર નથી, એ મહારાજની મૂર્તિમાં બેસી ગયો, અક્ષરધામમાં પહોંચી ગયો. આ નથી સમજાતું એ જ અજ્ઞાન છે. થોડા આપણે ઊંડા ઉતરીએ. હજી દેહના સંબંધી એમાં માણસને હેત છે. હેત પણ જ્યારે અતિશય થાય ત્યારે આસક્તિ બને, એક્સ્ટ્રીમ પોઝિશને પહોંચે ત્યારે મોહ બની જાય. મારા પ્રશ્નોનો તમે બધા જવાબ આપો. આજે સગા અને સંબંધીમાં લોકોને હેત છે એમ કહેવું કે મોહ છે એમ કહેવું? સાંભળો આ સાગરની વાતો થોડી. 19મી ચોપાઈથી આપણે કથાની શરૂઆત કરીએ છીએ. જેટલા સંસારીઓ કહેવાય છે તે બધા માનો દેહના જ ગુલામ થઈને વર્તે છે, છતાં જીવને દેહનો અભાવ આવતો નથી. આવો જ બધાનો સહજ સ્વભાવ છે. આ દેહની જેમ જ દેહના સંબંધીઓમાં પણ મમત્વને આસક્તિ રહે છે. તેઓ ઘણું જ દુઃખ આપે છે છતાં પણ જીવ તેમનો ત્યાગ કરી શકતો નથી. વિચારો, દેહના સંબંધીમાં અનેક પ્રકારના દુઃખ છે છતાં પણ જીવનો ત્યાગ નથી કરી શકતો. વચનામૃત ગઢપુર મધ્ય પ્રકરણનું 32મું શ્રીજી મહારાજની થોડી વાતો આપણે સાંભળીએ. ગઈકાલે આપણે વાત સાંભળી હતી પાણી અને દૂધ એને છૂટા પાડેલું નામ હંસ, એમ જગતમાં દરેક જગ્યાએ સત્ય અને અસત્ય ભેગા થઈ ગયા છે એને છૂટા પાડી શકે એનું નામ પરમહંસ. દેહના સંબંધીનું જે હેત છે ને એ કાતિલ ઝેર જેવું છે. વચનામૃતના મહારાજના થોડા શબ્દો સાંભળી લઈએ. વચનામૃત ગઢપુર મધ્ય પ્રકરણનું 32મું પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલતા હવાજે આ સંસારને વિશે પોતાના કુટુંબીનો સંબંધ છે તે તો જેમ થોરનું ઝાડ હોય અથવા વડનું કે પીપરનું હોય તે એક ઠેકાણેથી કાપીને બીજે ઠેકાણે રોપીએ તો ઉગીને ઝાડ થાય, અને આંબો તથા લીમડો હોય તેને એકવાર કાપ્યો એટલે ફરીને ચોટે નહીં, તેમ કુટુંબી વિના બીજાનો જે સંબંધ છે તે તો આંબાના ઝાડના જેવો છે, એકવાર કાપ્યો એટલે ફરીને ચોટે નહીં. અને કુટુંબીનો સંબંધ છે તે તો થોરના અને વડના ઝાડ જેવો છે, કાપી નાખ્યો હોય તો ધરતીમાં પડ્યો પડ્યો પણ પાલવ્યા વિના રહે નહીં. વચનામૃતમાં ભગવાન શ્રીહરિના શબ્દો થોડા વિચારીએ. બે ચાર હું સત્ય ઘટના કહું. અમે વિચરણમાં હતા અમેરિકામાં. એક અતિ ધનાઢ્ય શ્રીમંત અત્યંત સુખી હરિભક્ત એકલા બેસવું છે એમ કહ્યું. બેઠા, ખૂબ રડવા લાગ્યા. કારણ એ હતું એમનો એકનો એક દીકરો જેલમાં છે, પ્રાર્થના કરો કોઈ પણ રીતે છૂટી જાય. એકવાર ગુરુજી સાથે જવાનું થયું ત્યારે પણ ગુરુજી સાથે એમણે અતિ આગ્રહ કરીને એકાંતમાં આ જ વાત કરી કે ગુરુજી તમે ગમે તેમ પ્રાર્થના કરો પણ મારો દીકરો છૂટે. સંત દયાળુ હોય છે. અમે સંતોએ થોડી તપાસ પણ કરી, એકને એક દીકરો આટલો સુખી સારો ખાનદાન પરિવાર પણ જેલમાં કેવી રીતે ગયો હોય, એમણે બહુ ચોખવટ ન કરી, પાછળથી ખબર પડી. અતિ લાડે કોડે ઉછરેલો એ દીકરો
એણે ઘરમાં જેટલી બધી પ્રકારની ચોરી કરી, ગુનાઓ કર્યા, કમ્પ્લેનો થઈ, ફરિયાદો થઈ, એકવાર, બે વાર, ત્રણ વાર સરકારી ગુનામાં આવ્યો, સરકારે પકડીને જેલમાં નાખી દીધો. ઉપરા ઉપર 5-7 વાર ગુના કરેલા, વર્ષે બે વર્ષે ગમે તે રીતે આ લોકોએ છોડાવ્યો. 4-5 મહિના રહ્યો, એકવાર અમને પણ ભેગો થયો. એકવાર ફરીવાર અમે ગયા ત્યારે સાંભળ્યું, આ અમેરિકાની એકદમ સત્ય ઘટના કહું છું, મારે તમને સમજાવવું છે આ શાસ્ત્ર આપણને શું કહે છે. પૂજ્યપાદ ગુરુજીએ એટલી સરસ આપણને ઘણી વાર ટકોર કરી છે, ઘણી વાર ટકોર કરી છે. પતિ અને પત્ની હેત કરે ખરાબ નથી, પણ એનું હેત ધર્મમય હોવું જોઈએ. તમારો સંસાર ધર્મમય હોવો જોઈએ, તમારો સંસાર ભક્તિમય હોવો જોઈએ. તમારા સંસારના કેન્દ્રમાં ભગવાનને રાખો તો ક્યારેય પ્રશ્ન નહીં થાય. શ્રીમદ ભાગવત કહે છે, ગુરુર ન સસ્યાત જનની ન સાસ્યાત. એ ગુરુ ગુરુ નથી જે ભવાબ્ધિમાંથી મુક્ત ન કરે, એ પિતા પિતા નથી જે પુત્રને ભગવાનના માર્ગે વાળે નહીં, એ માં માં નથી, માં હોય કે પિતા હોય, ગુરુ હોય કે કોઈ પણ હોય. શ્રીમદ ભાગવત એમ કહે છે, અંતિમ લક્ષ્ય એ છે, ભગવાનને કેન્દ્રમાં રાખીને કરેલા સંબંધો છે ને, એ આલોકમાં પણ સુખ આપનારા છે, પરલોકમાં પણ સુખ આપનારા છે. આપણા મોટાભાગના સંબંધો સ્વાર્થમૂલક બનતા જાય છે, અપેક્ષાના આધારે ઉગતા જાય છે. અપેક્ષા ફૂલફિલ થાય ત્યાં સુધી સંબંધો પાંગરતા રહે, અપેક્ષામાં અડચણો આવે એ સંબંધો એવા કડડર ભૂંસ તૂટી જાય. અમેરિકાના ટ્વીન ટાવર જેમ પડી ગયા ને, એમ પતિ પત્નીના સંબંધો એટલા ખીલ્યા હોય, ફૂલ્યા હોય, અને કંઈક નાની વાતે એવા બગડી જાય, એવા બગડી જાય કે વર્ષોના સંબંધ એક સેકન્ડમાં ખલાસ થઈ જાય છે. કારણ શું? એ હેત નથી, મોહ છે. કારણ શું? એ પતિ પત્નીના સંબંધમાં કેવળ આસક્તિ છે, નહીં ધર્મ, નહીં ભક્તિ, નહીં ભગવાન કોઈનું સ્થાન જ નથી. છોકરો છૂટી ગયો જેલમાંથી, અમેને સંતોને પણ એકવાર મળ્યો, અમે સંતોએ પણ ટકોર પણ કરી, પ્રાર્થના પણ કરી, એના પિતાજીને પણ કહ્યું. થોડા સમય પછી ફરીવાર ગયા, ખબર પડી છોકરો ફરી જેલમાં ગયો. એકવાર લગ્નમાં ગયેલા, એ 3 કે 4 ભાઈઓ બધા જોડે, છોકરાને કંઈ કામ હતું, ઘરે એકલો મૂકીને ગયા. હજી થોડા જ કલાકોમાં એ લોકો પાછા આવ્યા ત્યાં સુધીમાં છોકરાએ $1,00,000 કરતાં વધારે રૂપિયા ઘરની અંદર ઉડાડી નાખ્યા. કેવી રીતે એણે પૈસા ઉડાડ્યા, જે બધી વાતો કરી ત્યારે આપણને એમ થાય કે ઓહો. ફરી જેલમાં ગયો, સગા કાકાએ કમ્પ્લેન કરી, બાપા ના પાડતા હતા, બંને ભાઈઓમાં એવો મોટો ઝઘડો થયો. નાના ભાઈએ મોટા ભાઈને કહી દીધું કે તું તારો છોકરો છે, એ અમારો નથી. પોલીસને બોલાવી, પોલીસને પકડાવી દીધો અને જેલમાં નાખે સગા કાકાએ. કારણ શું? ધર્મની મર્યાદા જ્યારે અતિશય તૂટે છે ને, ત્યારે કોઈ દુનિયાનો માણસ સહન નથી કરી શકતો. પણ બાપને તેમ છતાં દેખાતું નથી, છોકરાનો મોહ છોડવો જોઈએ, નથી છોડી શકતો. કારણ શું? હેત આસક્તિ નહીં, મોહ સુધી પહોંચી ગયું છે. હેત ધર્મમય નહીં, ગમે તેવું હોય, બસ હવે તો દીકરો મારો છે, બસ દીકરાનો મોહ થઈ ગયો છે. અમેરિકાની બીજી સત્ય ઘટના. એક સારા સત્સંગી પરિવારમાં લગ્ન નક્કી થતા હતા, છોકરાને બધું ગમી ગયું, સગા પિતાએ ના પાડી, બેટા મેં થોડું જાણ્યું છે, ઊંડા ઉતરીને તપાસ્યું છે, તું ગમે તે ડિસિઝન લેજે પણ આમાં તું ન પડતો. હિતકારી ભાવનાથી પિતાએ આટલા શબ્દો કહ્યા અને દીકરાને એટલું દુઃખ લાગી ગયું, બાપુજી તમારા વિચાર હવે ઉંમર થઈ ગઈ છે ને એટલે બગડી ગયા છે, ડોન્ટ ડિસ્ટર્બ મી, આ મારું ડિસિઝન છે, મારે શું કરવાનું. સગા બાપે કીધું, બેટા તું મારી વાત તો શાંતિથી સાંભળ, વિચાર પહેલા, હું તને કહેવા માંગુ છું શું શું છે. એક પણ વાત સાંભળ્યા વગર બાપુજીનું મહાન ઇન્સલ્ટ કરી છોકરો જતો રહ્યો. લગ્ન થયા, એની મનગમતી સ્ત્રી હતી એટલે તો રાજી જ થાય. થોડા સમયમાં જ ઘરના દાગીના, ઘરેણા, મોટી મિલકત લઈને એ સ્ત્રી એવી રીતે નીકળી ગઈ કે આ લોકો કશું જ કરી શકે નહીં.
છોકરાથી ન હવે પિતાજીને કહેવાઈ શકે, પેલી પત્ની તો જતી રહી, એની તો સેન્ડવિચ થઈ ગઈ. છોકરો અતિશય મૂંઝાયો, ના પિતાજીને કહ્યું. ત્યારે પણ પિતાજીને કહ્યું કે બેટા, મેં તો તને પહેલાં સલાહ આપી હતી, હવે તું પ્રયત્ન કર. જો એ ગઈ છે તો કાં છૂટાછેડા થઈ જાય ને કાં પ્રેમથી ભેગા થઈ જાઓ. દીકરાના મનમાં છૂટાછેડાની કોઈ ઈચ્છા નહીં. 6 મહિના 8 મહિના થયા, ફરીવાર સમાધાન થયું, ફરી બંને ભેગા રહેતા થયા, એક સંતાન પણ થયું, અને સંતાન થયા પછી પાછા એટલા મોટા પ્રોબ્લેમ થયા બીજી વાર. ત્યારે ફરી એના પિતાએ પ્રેમથી સમજાવ્યો દીકરાને. આ સત્ય ઘટના અમેરિકાની કહું છું. ડાયવોર્સ થઈ ગયા, લીગલ ડાયવોર્સ થઈ ગયા, અને પાછા 6 મહિના પછી, 1 વર્ષ પછી બંને પાછા લગ્ન કર્યા. બોલો દાદા, માયાની લાત એટલી ખતરનાક છે ને કે લાત વાગ્યા પછી પણ માણસને ખબર નથી પડતી કે લાત વાગી ગઈ. આઈસ નાઇફ કહેવાય છે ને અંગ્રેજીમાં, આઈસ નાઇફ, બરફમાંથી બનેલું નાઇફ, ચપ્પુ. અમે હમણાં હિમાલયમાં હતા, ત્યાં પણ વાત કરતા હતા કે ગંગાના કિનારે બરફ જામી ગયો હોય, ધ્યાન રાખવું પડે, જો ધ્યાન ન રાખે ને તો આખા પગને ચીરી નાખે. આઈસ નાઇફ છે ને તમારા શરીરને કાપી નાખે, ચીરી નાખે, તમને ખબર પણ ન પડે, થોડી વાર એને અણસાર પણ ન આવે, અને પછી જે તમારા શરીરમાં પીડા ઉપડે ને એમાં માયા કેવી છે, આઈસ નાઇફથી કાપે છે. નિષ્કુળાનંદ સ્વામી દ્રષ્ટાંત આપ્યું, જેમ મૂસી ફૂકી ફૂકી ખાય તેની પીડા તને ન જણાય. મૂસી એટલે ઉંદરડી. અમેરિકાવાળાને ખબર નહીં હોય, ઇન્ડિયામાં જે લોકો રાતે સૂઈ જતા હતા, ઘરમાં ઉંદરડા થઈ જતા હતા, અને રાત્રે ઉંદરડી આવે, તમારા પગને ફૂંક મારતી જાય, ખોતરતી જાય, ફૂંક મારતી જાય, ખોતરતી જાય. અમે સંતો કંડારી ગુરુકુલમાં નાના હતા ત્યારે ઉંદરડા બહુ વધેલા, અરે કેટલા સંતોના પગ આવી રીતે ખોતરી નાખે, ખબર ન પડે સવાર સુધી, પીડા પણ ન થાય, ફૂંક મારી મારીને ખાતી હોય, પણ સવારે બાથરૂમમાં નાવા જાય ને પગ મૂકીને પાણી અડે ને, અરે રાટી ઉપડી જાય, રૂવાડા રૂવાડા ઊભા થઈ જાય. એમ આ માયાની લાતો કેવી છે, ઉંદરડીની ફૂંક મારીને ખાવા જેવી છે. આટલી આટલી લાતો વાગે, માતા પિતા સલાહ આપે છે, આટલા અનુભવો થાય છે, છતાં જ્યારે જીવ છોડી નથી શકતો, આને હેત કેવું કે મોહ કેવું, આનું જ નામ અજ્ઞાન દાદા. હવે આ હેત સુખી કરે ખરું? પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ તમે જુઓ શાસ્ત્રમાં, શિવ અને પાર્વતીનો સંબંધ કેટલો સરસ છે. પતિવ્રતા નારી છે, પણ ભગવાન સદાશિવે પોતાની પત્નીનો ત્યાગ કરી દીધો. કારણ, ભગવાન રામ ઉપર એણે સંદેહ કર્યો, રામના ચરિત્ર ઉપર સંદેહ કર્યો, રામની પરીક્ષા કરી, ભગવાન સદાશિવે પત્નીનો ત્યાગ કરી દીધો. અરે ભરતજી જેવા કોણ આ પૃથ્વીમાં? ભરત સરિસ કો રામ સ્નેહી, જગ જપ રામ રામ જપ જે હે. તુલસીદાસજી મહારાજ એમ કહે છે, આખી દુનિયા રામ રામ કરે અને રામ પણ અખંડ ભરત ભરત કરે, એકવાર એમ કહેવાનું મન થાય, એક ત્રાજવામાં રામ અને ભરત મૂક્યા હોય ને તો ભરતનું ત્રાજવું મજબૂત થાય, આવું પાત્ર તુલસીદાસજી મહારાજે લખ્યું. ભરત સરિસ કો રામ સ્નેહી, આવા ભરત જેમાં ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય. ભરતજીની માંગણી તો જુઓ, અરે ક્યાં રામાયણમાં આપણે ઊંડા ઉતરીએ, જે પ્રસંગ ચાલે છે ને લઈ લઈએ. ભરતજીનું આવું મહાન પાત્ર, છતાં પણ તમે જાણો છો, માનો ત્યાગ કરી દીધો. જે માં મારા રામને વનમાં મોકલે એ મારા માટે મા નહીં, એ મારા માટે શૂન્ય છે, મીંડું કરી નાખ્યું. આખી જિંદગી પોતાની સગી માને મા શબ્દથી બોલાવી નથી ભરતે, વિચારો તમે. કારણ શું? ભગવાનનો ભક્ત મોહમાં ન જીવતો હોય, આસક્તિમાં ન જીવતો હોય, ભગવાનની દ્રષ્ટિએ એના માટે માતા પિતા એ વંદનીય છે. પતિ પત્નીના સંબંધો સારા જ છે, પૂજ્યપાદ ગુરુજીએ અનેક વાર કહ્યું છે, તમે સંસારમાં હેત કરો, આ ભગવાનના ભક્ત છે, એના સહારે હું ભગવાનનું ભજન કરી શકું છું, ધર્મનિયમ પાળી શકું છું, નાની મોટી ભૂલ હોય એને માફ કરો, પણ તમારો સંસાર એ ધર્મમય બનાવો,
તમારો સંસાર ભક્તિમય બનાવો, તમારા સંસારના કેન્દ્રમાં ભગવાનને રાખો. આવા તો કેટલા દાખલા અમેરિકામાં અમે જોયા છે. બોલો, મંદિરમાં 5 રૂપિયા આપવા હોય ને અઘરા લાગે, મંદિરમાં 5-50 રૂપિયાનું ડોનેશન કરવું હોય ને તો એમ થાય મનમાં કેવા અમેરિકાના માણસો તર્ક કરે, આ સાધુ સંતોએ વારંવાર ડોનેશન ગોતી કાઢ્યું છે, ગ્રહણ આવે તો સ્નાન ને દાન, ભલા માણસો અમે નથી શોધ્યું, આ શાસ્ત્રોની રીતો છે, આ પરંપરાઓ છે. કેવળ આપણા ધર્મમાં નહીં, તમે જુઓ ક્રિશ્ચિયનને પૂછો, બીજા ધર્મનો અભ્યાસ કરો, આપણે લોકો તો બહુ પાછળ છીએ. હજી કરવું ન કરવું એ જુદી વાત છે, કોણ તમારા ખિસ્સામાં હાથ નાખીને લેવાના છે. મંદિર માટે 5-50 રૂપિયા આપવા હોય તો અઘરા પડે. એક સત્ય ઘટના કહો, એક ભાઈએ બીજા ભાઈને ઇન્ડિયાથી બોલાવ્યા, બંને ભાઈમાં ખૂબ સારું હેર, ઇન્ડિયાથી આવી ગયા. એટલે એ ભાઈને સેટ કરવા માટે આ ભાઈને જોબ બહુ સારી, એક નાનો બિઝનેસ લઈ દીધો, બિઝનેસમાં પોતાના કેશ પૈસા છે, રોકા પણ સારા એવા એને. પેલો ઇન્ડિયાથી આવેલો ભાઈ થોડા દિવસમાં બહુ વેલ સેટ થઈ ગયો, આગળ વધવા લાગ્યો. આ અમેરિકા રહેલા ભાઈને થોડી તકલીફ પડી, પૈસાની જરૂર પડી. નાના ભાઈને 2-3 વર્ષ પછી કીધું કે મેં તને 1-1.25 લાખ જેટલા ડોલર આપ્યા છે, તું મને ખાલી 25,000 આપ, મારે જરૂર છે. નાના ભાઈ હાથ ઊંચા કરી દીધા, હાથ ઊંચા કરી દીધા, તે મને ક્યારે આપ્યા છે, શું પુરાવો છે, મેં મારી મજૂરી કરીને આ બધું ઊભું કર્યું છે, રૂપિયો આપ્યો નહીં. તમે નહીં માનો ક્યાં પ્રોબ્લેમ છે. ભરતજીએ માતાનો ત્યાગ કરી દીધો, શિવજીએ પત્નીનો ત્યાગ કરી દીધો, પ્રહલાદે પિતાનો ત્યાગ કરી દીધો. શાસ્ત્ર એમ કહે છે ભગવાનનો સંબંધ જ્યાં કેન્દ્રમાં ભૂસાતો હોય તે પછી ગમે તેવો સંબંધ હોય એને છોડી ન શકીએ તો એ હેત નહીં, એ મોહ છે. આજનો માણસ મોહમાં જીવે છે, હેતમાં નહીં. આ પાતળી ભેદરેખાને ઓળખજો, પાતળી ભેદરેખાને. સંતો સુધી વાત આવી જે મારે સમજાવવું છે. આવું થયું, કોઈ પુરાવો હતો નહીં, કોઈના સાક્ષી હતા નહીં, એટલે સંતોએ ટકોર કરી કે ભગત હવે તમે આપી દીધું છે, કંઈ સાક્ષી પુરાવો છે નહીં, તમે શું કરી શકશો, બસ આમાંથી સલાહ એટલી લેજો કે હવે ફરીવાર કદાચ મદદ કરશો નહીં, કદાચ કરો તો લેખિતને સાક્ષી સહિત કરજો, મહારાજની શિક્ષાપત્રી માગના છે. 2-3 વર્ષે પાછા સંબંધો સુધરી ગયા, સંબંધો કોઈક પણ કારણથી સુધર્યા, પાછા વ્યવસ્થિત રાબેતા મુજબ ચાલવા માંડ્યા. પાછી પેલા બીજા ભાઈ ઇન્ડિયાથી આવેલા એને જેને મોટેલ કરેલી એને તકલીફ પડી, આ ભાઈએ $75,000 એને આપ્યા પાછા કેસ. ફરીવાર અને ફરીવાર પ્રોબ્લેમ થયો, ફરીવાર પેલા એટલું બધું તરછોડીને અપમાન કરી નાખ્યું, ફરીવાર સંતો પાસે આવ્યા. સંતોએ કહ્યું ભગત તમને પેલા મેં ટકોર કરી છે. અરે સ્વામી, પણ આ ગમે તેમ હવે આપણો સગો ભાઈ એકમાનું લોહી, હેત તો ટળે જ નહીં ને, અમે હેત ટાળવાની વાત જ ક્યાં કરીએ છીએ, અજ્ઞાન ટાળવાની વાત કરીએ છીએ. તમે સાક્ષી ન કર્યા, કંઈ લખાણ ન કર્યું, કંઈ પ્રૂફ ના રાખ્યું, પણ સ્વામી હવે આ કાળું નાણું એમાં પ્રૂફ કરે તો અમે પ્રોબ્લેમમાં આવીએ ને, તો પછી પ્રોબ્લેમ ભોગવો, તો ભોગવો પછી પ્રોબ્લેમ. સમજો છો ને દાદા, ગધેડા પાસે જઈએ દૂધનું બોઘરું લઈને, કે ચાલો ગાય નથી તો આની પાસે દોઈ લઈએ, તો દૂધ મળે કે લાત મળે. આ દુનિયામાં આપણે બોઘરું લઈને દૂધની આશાથી નીકળ્યા છીએ ને, પણ યાદ રાખવું જોઈએ આ દુનિયામાં ગધેડાની લાત સિવાય કશું મળવાનું નથી. હા, ઠાકોરજીની ઈચ્છાથી આપણને ઠાકોરજીએ જ્યાં રાખ્યા છે, આ જીવન ભગવાને ભોગ માટે નહીં, પરમાત્માના યોગ માટે આપ્યું છે. આટલું નક્કી કરી પતિ એમ માને, પત્ની મને સહાય કરે છે, હું ભગવાનનું ભજન કરી શકું, મારું ધર્મ પાળી શકું. પત્ની એમ માને કે પતિ મને સહાયક છે ધર્મ પાળવામાં, ભગવાનની ભક્તિ કરવામાં. પતિ અને પત્ની ઉપનિષદો એમ કહે છે સંસાર એ રથ છે, પતિ અને પત્નીના ચક્ર છે. રથના બંને પૈડા એક સરખા હોય, એક સરખી રીતે ચાલતા હોય તો પરિણામ શું આવે, રથ ધીરે ધીરે પણ એક નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચી જાય. એમ સંસાર રૂપી રથ, પતિ અને પત્ની એ એક રૂચિથી એક સરખું ધર્મનું પાલન કરી ધર્મ અર્થ કામ, શાસ્ત્રમાં છૂટ આપી કામ ભોગ તમે ભોગવી શકો છો,
વચનામૃતમાં મહારાજે અનેક જગ્યાએ વાત કરી શાસ્ત્રની મર્યાદા પ્રમાણે. અરે મહારાજે ત્યાં સુધી કહ્યું, શાસ્ત્રમાં કહ્યા એવા જે નિયમ ધર્મ તેને પાળે છે તે ગ્રહસ્થ છે તે પણ શ્રેષ્ઠ જ છે. પતિ અને પત્ની રૂપી પૈડા એક સરખી રીતે ધર્મનું પાલન કરે, અર્થ અને કામનો ભોગ કરે, તે સંસારરૂપી રથ મોક્ષ સુધી નિશ્ચિત રીતે પહોંચે છે. ઉપનિષદોએ આવું સુંદર વ્યાખ્યાન કર્યું છે. લગ્નના જે મંત્રો છે, સપ્તપદીના જે મંત્રો છે, શાસ્ત્રના જે સંસ્કૃતના જે મંત્રો છે લગ્ન માટેના, જેમાં કામ વૃદ્ધિ નહીં કામક્ષય છે એનો લક્ષ્ય એ છે. પણ આજે માણસ ભોગવાદી બનતો જાય છે, આજનો માણસ સ્વાર્થીલો બનતો જાય છે. ઉપનિષદોએ કહ્યું, પતિ એમ કહે છે, નવા અરે પુત્રસ્ય કામાય પુત્ર પ્રિયો ભવતિ આત્મનસ્તુ કામાય પુત્ર પ્રિયો ભવતિ. પિતાને એમ છે કે દીકરો મને વાલો છે, ખોટી વાત છે. ઉપનિષદો કહે છે પુત્રસ્ય કામાય પુત્ર પ્રિયો ભવતિ, ખોટી વાત છે આ. આત્મનસ્તુ કામાય પુત્ર પ્રિયો ભવતિ, બાપને એમ છે દીકરો મને વાલો છે, વાલો નથી, દીકરાનો ઉપયોગ કરી પોતાની જાતને સંતોષે છે, પોતાની ઈચ્છા પૂરી થશે ત્યાં સુધી દીકરો વાલો લાગશે, પોતાની ઈચ્છા ફૂલફિલ નહીં થાય તે દિવસે દીકરો એક જ સેકન્ડમાં કેવો લાગશે, દુશ્મન લાગશે. વાલા વેરી થતા જગતમાં સરી જશે જ્યાં સ્વાર્થ. સંબંધોનું મૂળ સ્વાર્થ બન્યું છે, સ્વાર્થના પાયા ઉપર ઉભેલા સંબંધો લાંબા ટકવાના નથી, ધર્મના પાયા ઉપર ઉભેલા સંબંધો લાંબા ટકવાના છે. ધર્મનો પાયો એટલે શું? પતિ પત્નીના લગ્ન થાય, એકાદમાં કંઈક રોગ હોય, ખોડખાપણ હોય, કંઈક ખામી હોય, આખી જિંદગી કોઈને ખબર પણ ન પડવા દે, આખી જિંદગી નિભાવીને પૂરું કરે. ભગવાન એમને જે પાત્ર આપ્યું છે, જેવું આપ્યું છે, એ ભગવાનની ઈચ્છાથી મળ્યું છે. કામ એમાં પ્રધાન નથી, ભગવાનની ઈચ્છા પ્રધાન છે. એટલું જ નહીં, સંસારમાં રહેતો હોય તેમ છતાં જે કંઈ બંને જણા કરતા હોય એમાં બંને સાથે રહીને બંનેનું લક્ષ્ય એ જ હોય કે આપણે મહારાજને રાજી કરીએ, મોટા પુરુષને રાજી કરીએ, આપણો આ સંસાર દિવ્ય બની જશે. પૂજ્યપાદ ગુરુજીએ કહ્યું હતું, ભગવાન સાધુના આશ્રમમાં જન્મ નથી લેતા, કોઈ સંસારીના ઘરની અંદર ભગવાન જન્મે છે. ધર્મદેવ અને ભક્તિ માતા જેવું જીવન જો બને ને, પુરુષ ધર્મ પ્રધાન બને અને સ્ત્રી ભક્તિ પ્રધાન બને, વસુદેવ અને દેવકી જેવું જીવન જો કોઈનું બને ને, વસુદેવ એ વિશ્વાસનું પ્રતીક છે, દેવકી એ શ્રદ્ધાનું પ્રતીક છે, શ્રદ્ધા અને વિશ્વાસનો સંયોગ થાય ને ત્યાં ભગવાનને પ્રગટ થવાનું મન થાય. દેહ અને દેહના સંબંધીમાં એવું હેત થયું છે, દુઃખરૂપ છે છતાં સુખરૂપ લાગે છે, આનાથી મોટું અજ્ઞાન કયું, આનાથી મોટો બીજો મોહ કયો. વચનામૃતમાં એક વાત ફરીવાર વાંચી લઈએ, જુઓ અંત્યનું વચનામૃત 38મું. શ્રીજી મહારાજ વાત કરે છે એક દ્રવ્યાદિકનો લોભ અને સ્ત્રીને વિશે ઉઠ્યા બેસવાની વાસના તથા રસને વિશે જીવવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત, આ 6 વાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે અને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા અને નિવૃત્તિ પર થવું અને બરોબરિયાની સોબત ન રાખવી. લો છ વાના જેના વિશે હોય છે એને જીવતા પણ સુખ ન આવે અને મરીને પણ સુખ થવાનું નથી. એમાં એક છે સંબંધીમાં હેત. સંબંધીમાં હેત એટલે આસક્તિ, મોહ. તમે ધર્મની દ્રષ્ટિએ હેત રાખો છો એ જુદી વસ્તુ છે, ભગવાનની આજ્ઞા લઈને હેત રાખો છો એ જુદી વાત છે, શાસ્ત્રની મર્યાદા છે, પુત્રની જવાબદારી પિતા ઉપર છે, એને સંસ્કાર આપવા, લાડેકોડે મોટો કરવો, એને પરણાવો, ત્યાં સુધીની બધી જવાબદારી અનાસક્ત ભાવે તમે બધી જવાબદારી પૂરી કરો છો, ભગવાન રાજી થશે. તમે જવાબદારીમાં શાસ્ત્રના વચન લઈને છૂટી જશો, ભગવાન રાજી નહીં થાય.
કર્તવ્ય કર્મ તો કરવાનું જ છે, પણ આસક્તિ છોડીને આપણે હેત નથી કરતા, શું કરીએ છીએ? મોહ સુધી પહોંચી જાય છે. એક્ઝેક્ટ વાત કરી તમે. ભક્તરાજ સુરાખાચર એટલી સરસ જે વાત કરે છે, સાંભળો. સંસારીને સંસારમાં કામ લાગે એવી આ બધી વાતો છે. દેહની જેમ જ દેહના સંબંધીમાં પણ મમત્વ અને આસક્તિ રહે છે. તેઓ ઘણું દુઃખ આપે છે, કેટલી વાર છેતરી જાય છે, સગા કરે મોટા દગા તો પણ લાગે પાછા વાલા. એટલે શું કે સગા વાલા, બોલો, ખાલી વચ્ચે દગા રહી જાય છે. સગા દગા આપે તો એ લાગે કેવા વાલા. તેઓ ઘણું જ દુઃખ આપે છતાં પણ જીવ તેમનો ત્યાગ કરી શકતો નથી. જીવને જ્યારે ક્રોધરૂપી અગ્નિ ઉપજે છે ત્યારે તે ક્રોધ સંબંધીઓમાં ક્ષણિક અભાવ કરાવે છે. થોડી વાર અભાવ આવી જાય, ક્રોધાગ્નિ પ્રગટે છે ત્યારે જેવો શબ્દરૂપી પવન વાય છે તે પ્રમાણે જીવ દગ્ધ થઈ જાય છે. જો જ્વાળા નીકળે તો ધુમાડો ન થાય. ક્રોધ છે અગ્નિનું કામ કરે છે. અગ્નિ પ્રગટે એમાંથી ધુવાડા નીકળે ને, એમ ક્રોધ થાય, ધુવાડો ન નીકળે એનો મતલબ શું? થોડુંક બોલી નાખે તો સારું, પણ મનમાં તો નાખે તો અંદર મનમાં ગૂંગળામણ ન થાય. ધુવાડો નીકળો એટલે ધુવાડો નીકળી જાય, બોલી ચાલી નાખે તો પછી મનમાં ગૂંગળામણ ન થાય, અને જો ધુમાડો થાય તો પ્રાણ પણ જાય. એટલે કે અંદર અંદર ગૂંગળાયા કરે, બોલી ન શકે, ક્રોધ નીકળે તો પછી છેવટે મૂંઝાય ને મરે પણ ખરો. આ દુનિયામાં કેટલા લોકો મરે છે? નથી મરતા. તે ક્રોધાગ્નિને સમયે શાંત વચન જલ તામે જો બરખે, સંસારમાં કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે શું કરવું? ક્રોધ કરવો યોગ્ય નથી. તમે ક્રોધ કરશો તેમાં નિશ્ચિત બંનેનું વધારે અહિત થશે. એક તો આગ લાગી છે અને એમાં તમે પછી લાકડા નાખશો તો શું થશે? ક્રોધ કરશો અને જો પછી ગમે તેવા શબ્દ બોલશો, બોલીને ઝઘડો કરશો, તો તમે આગ લાગી છે એમાં ઘી નાખો છો, શું થશે? શાંત વચન જલ તામે જો બરખે, આવો ઝઘડો થાય કોઈ પણ ભાઈઓ વચ્ચે, ભાઈ બહેનો વચ્ચે, પતિ પત્ની વચ્ચે, ત્યારે શાંત વચનથી, એટલે કે આકાશમાંથી વરસાદ પડે જેવું થાય. શાંત વચન જલ તામે જો બરખે, ધુમા અનલ બુજ જાવે હરખે. ક્રોધાગ્નિના સમયે શાંત વચન રૂપી જો પાણી વરસે ને તો ધુમાડો અને આગ બધું બુજાઈ જાય. માટે આ સંસારમાં કાંઈ સાર નથી. બસ છતાં વિચાર વિના સંસારમાં સાર મનાય છે. દિવસે ને દિવસે માણસ લાતો ખાતો ખાતો દુઃખી ને દુઃખી વધારે થતો જાય છે. સંસારમાં ક્યાં સુખ છે? ઠાકોરજી જ્યાં રાખ્યા છે, જેમ રાખ્યા છે, જેટલામાં રાખ્યા છે. ડોંગરજી મહારાજ ખૂબ સરસ વાત કરતા, ખૂબ સરસ. આ દુનિયામાં મોટામાં મોટી ત્રણ સાધના છે. એક, ભગવાને જ્યાં રાખ્યા છે ત્યાં પ્રેમથી રહીએ, જેવી રીતે રાખ્યા છે તેવી રીતે રહીએ, અને જેટલામાં રાખ્યા છે તેટલામાં રહીએ. મૂળા અપેક્ષા, આકાંક્ષા, આસક્તિ માણસની વધવા લાગી ત્યાંથી પ્રોબ્લેમો થયા ને, કે નહીં? અપેક્ષા, આકાંક્ષા અને આસક્તિ જો મર્યાદિત બની જાય તો પ્રશ્નો ક્યાં રહેવાના? સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, જેટલી અપેક્ષા વધારે એટલું દુઃખ વધારે, અને જેને અપેક્ષા જ નથી એને દુઃખ પણ નથી. માટે ખૂબ સરસ આ બધી વાતો છે. શુદ્ધ વિચાર પાવે જબ પ્રાણી, તબ તે હિત પાવે મહાસુખ ખાની. જ્યારે માણસને શુદ્ધ વિચાર એટલે કે સાચો વિચાર મળે છે ને, ત્યારે મહાસુખની ખાણ આવી જાય છે. શુદ્ધ વિચાર પાવે જબ પ્રાણી, તબ તે હિ પાવે મહાસુખ ખાણી. માણસના મનમાં શુદ્ધ એટલે કે સાચો વિચાર જો મળે છે ને, સુખનું મૂળ વિચાર છે. વિચાર સારો, વિચાર સુખ આપે છે, ખરાબ વિચાર દુઃખ આપે છે. બધા દુઃખનું કારણ માણસનું મન છે. સુખ દુઃખાદ્યુપલબ્ધિ સાધનમ ઇન્દ્રિયમ મનઃ. તમે બહુ વિચારજો, આટલું ગણિત જો તમને સમજાઈ જશે ને, આટલું ગણિત કયું? દુઃખનું કારણ માણસનું મન છે. કોઈ પણ પ્રોબ્લેમ થાય, કોઈ વ્યક્તિને કોઈ વસ્તુને દોષ દેતા પહેલા આંખો બંધ કરી
શાંત ચિત્તે, હમણાં આવ્યું ને ક્રોધરૂપી અગ્નિ કરતા પહેલા શાંત થઈ જઈએ, સ્થિર થઈ જઈએ. ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા, મૂંઝવણ આવે તો શું કરવું? ટોપીવાળો મૂંઝાઈને તો બંગલામાં જતો રહે, અંદર જઈને વિચાર કરે. એમ સ્વામી કહે, મૂંઝવણ થાય તો શાંત થઈ અને આત્મવિચાર કરે ને તો મૂંઝવણમાંથી ઉગરવાનો રસ્તો મળી આવે. આપણે શું કરીએ છીએ? એક તો મૂંઝવણ થાય, એમાં પાછો ક્રોધ કરીએ, એમાં પાછો ઝઘડો કરીએ તો શું થાય? એક તો અગ્નિ લાગે, એમાં લાકડા નાખે, પાછો ઘી નાખે તો શું થાય? દાદા, ભડકો થાય, એકદમ પાક્કો. કેવો ભડકો થાય? સાચી વાત ને? શુદ્ધ વિચાર માણસને પ્રાપ્ત થાય ત્યારે મહાસુખની ખાણ મળે છે. જેને ભગવાનમાં રુચિ નથી તેને જ અજ્ઞાની કહેવાય છે. આ દુનિયામાં જેટલા અજ્ઞાની છે તે બધાને ખાન પાન અને વૈભવનું જ તાન છે, તેને લીધે હેરાન થાય છે. આ જગતમાં ખાન પાન વગેરે તમામ સુખોનું મૂળ ભગવાન છે, પણ તેનો તો જીવ ત્યાગ કરી દે છે, છતાં પોતામાં નિપુણતા માને છે, તે જ તેનું અતિ મોટું દુર્ભાગ્ય છે. હે હરે, અમારા તો અતિ મોટા ભાગ્ય છે કેમ જે આપ સામેથી આવીને અમને મળ્યા છો. અને આ કથા સાંભળનારા બધા ભક્તો અને હું કથા કરનાર પણ, આપણા પણ બહુ મોટા ભાગ્ય આપણને આ પિયુડા ઘનશ્યામ મહારાજ મળ્યા, પૂજ્યપાદ ગુરુદેવ જેવા સંત મળ્યા. આપણા લોયાધામ પરિવારના સંતો કેટલા નિર્મળ સાધુઓ છે. આપણે આ સંતોની સાથે રહીએ છીએ, હું તો રોજ જોતો હોઉં, વિચારતો હોઉં, આપણને એમ થાય કે મહારાજે આપણને અક્ષરધામમાં જ બેસાડી દીધા છે, કશું બાકી નથી રાખ્યું. રોજ આ સંતોના સદગુણો વિચાર્યા કરીએ, આ ભક્તોનો મહિમા વિચાર્યા કરીએ, આપણને શું મહારાજે નથી આપ્યું? ખોટ બધી આપણી અંદર પડી છે, સ્વભાવ બધા આપણી અંદર પડ્યા છે, એ સ્વભાવોને છોડવાના છે. બહુ સમજવા જેવું આ ગણિત, શાસ્ત્રો અનંત વાંચ્યા પછી ટૂંકામાં ટૂંકું ગણિત તમને કહું છું. માણસને બીજાનો અભાવ અને પોતાનો સ્વભાવ આ બે વસ્તુ જ દુઃખી કરે છે. બીજાનો અભાવ, પેલો આમ, પેલો આમ, પેલો આમ કરે, પેલો આમ કરે. ઊંટના 18 વાંકા હોય એમ પોતાના 18 વાંકા હોય એ દેખાય નહીં. બીજાનો અભાવ દુઃખી કરે છે અને પોતાનો સ્વભાવ દુઃખી કરે છે. આપણે બંનેમાં છીએ, બીજાનો અભાવ લીયા કરીએ છીએ અને પોતાના સ્વભાવ વધાર્યા કરીએ છીએ. એક તો આગ લાગી છે અને પાછા લાકડા નાખીએ છીએ ને ઘી નાખીએ, પરિણામ શું આવશે? આ શાસ્ત્રમાં જો સમજાય તો આ રસ્તે આપણે ચાલીએ. ભક્તરાજ સુરાખાચર કેવી સરસ પ્રાર્થના કરે છે, અમને આપની સાથે પ્રેમ થયો છે, બીજા રાગ હવે રસ વગરના થઈ ગયા છે, હવે તો આપ અને આપના આશ્રિત સંતોને ભક્તોમાં અમને અતિશય પ્રેમ ઉપજે છે. અમે જ્યારે વિવેક બુદ્ધિથી વિચાર્યું ત્યારે અમને સંસારીનો જે સંબંધ છે ને તે હવે નિરસ થઈ ગયો છે. પ્રભુ આપની આજ્ઞાથી સંસારમાં રહ્યા છીએ, સંસારના વ્યવહારો કરીએ છીએ, પરંતુ બસ પ્રભુ હવે તો હૃદયમાં એક જ ઈચ્છા છે, તમને રાજી કરીએ. આ દેહ તો પાપમય છે, આ દેહમાં કશું સારું નથી, પાપનું મૂળ છે ને પાપ કરાવવાનું કારણ છે. દેહ શું કરાવે છે? એ જ કરાવે છે. તેથી સંબંધી પણ એવા જ થયા છે. જે સંબંધ નિરસ થઈ ગયો હોય તેમાંથી રસ કેવી રીતે મળે? જે ભોજન ઘણું સરસ હોય પણ થોડું ઝેર ભેળવતા દેખ્યું હોય તો પછી તે ભોજન મુખથી કેવી રીતે ખાઈ શકાય? ભલેને ગમે તેવું સ્વાદું ભોજન બનાવ્યું હોય પણ મહારાજ, પછી એકવાર ઝેર ભળતું દેખાણું હોય ને એ મુખેથી ન ખવાય. એમ ગમે તેવો દેહ કે દેહનો સંબંધી હોય પણ હવે મહારાજ આ બધું સમજાઈ ગયું છે કે આ પાપરૂપ છે, તો હવે એમાં હેત કેવી રીતે થાય? કોઈ ગુનેગારને તોપના ગોળાથી ઉડાડી દેવાની તૈયારી થઈ ગઈ હોય અને છેલ્લામાં છેલ્લે એને સારામાં સારું પકવાન જમવા આપે ત્યારે અનેક પ્રકારના સ્વાદુ ભોજનને જમવા છતાં ખાનારાને એનો સ્વાદ જ નથી આવતો. એમ મહારાજ આ સંસાર ચારે બાજુ અમને હવે આવો લાગે છે, નિરસ થઈ ગયો છે. તેમ જેને સત્સંગમાં જ સ્વાદ મનાયો હોય તેને બધા ભોગ વૈભવ ઝેર જેવા થઈ જાય. ઝેર સમજીને હવે જે ભોગવવું તે તો જાણકારથી જ બની શકે નહીં. ઝેર સમજીને હવે જે ભોગવવું તે તો જાણકારથી બની શકે નહીં. ટૂંકમાં
હવે મહારાજ અમે કરીએ છીએ, સંસારમાં રહ્યા છીએ, પણ હવે એમાં ભોગ નથી ભોગવતા, એની આસક્તિ નથી થતી, એમનું બંધન નથી થતું મહારાજ. આ તો અઘરું કામ છે, તમારી આજ્ઞા છે એટલે જઈએ છીએ, રહીએ છીએ, બાકી હવે થાય એમ નથી. સુરા ખાચરની આ પ્રાર્થનામાં એમનો અનુભવ પણ છે, સંસારની વાસ્તવિકતા પણ છે, આ જગત કેવું છે એ જગતની વિચિત્રતા પણ છે. પરંતુ હવે શ્રીજી મહારાજ જે જવાબ આપે છે નાસિત ભગત, એ બહુ સમજવા જેવો છે. ત્યારે શ્રીહરિ બોલ્યા, ત્યારે શ્રીહરિ બોલ્યા, સુરા ખાચર એ તો તમે ઘેર જશો ને ત્યારે ખબર પડશે. અત્યારે આ બધું બ્રહ્મજ્ઞાન પ્રગટ થયું છે, પણ ઘેર જશો ને ત્યારે ખબર પડશે. સમજવા જેવું આટલું જ છે બસ. આ દુનિયાના દરેક માણસને ખબર છે, કહેવાય છે માં જાણે બાપ અને આપ જાણે પાપ. સાચો બાપ કોણ છે માં જાણે, બીજું કોઈ ન જાણે. એવી રીતે શું પાપ છે ને શું પુણ્ય છે આત્મા જાણે જ છે, આપ જાણે પાપ. પણ તેમ છતાં આત્માના અવાજને માણસે દબાવી દીધો છે. કારણ, એનું મન, એની ઇન્દ્રિયો, એની આસક્તિ એટલા બધા હાવી બની ગયા છે કે આત્માનું જોર અંદર ચાલતું નથી. જાણે છે છતાં આત્માને બળવાન બનાવવો પડશે તો એ આત્મા મન ઇન્દ્રિયોને હટાવી શકશે. કેવી રીતે આત્મા બળવાન બને? નાયમ આત્મા પ્રવચનેન લભ્યઃ ન બલહીનેન, ઉપનિષદો કહે છે. આત્માને બળવાન બનાવવા માટે શું કરવું પડશે? નિત્ય આવી કથા વાર્તા સાંભળવી પડશે, ભગવાનના નિત્ય દર્શન કરવા પડશે, નિત્ય પૂજા પાઠ કરવી પડશે, રોજ સાધુનો સમાગમ કરવો પડશે. એમ કરતા કરતા વર્ષોથી જામેલું જે અજ્ઞાન છે ને, અનાદિકાલ તો જીવાહા માયા પરિવેષ્ટિતા, અનંત જન્મોથી માયાને જ આધીન થઈને ફરતો રખડતો રજળતો આ આત્મા પછી માયામાંથી મુક્ત થશે અને ખબર પડશે. સુરા ખાચર જેવા જ્ઞાની ભક્તને મહારાજ શું કહે છે જુઓ. તમે ઘરે જશો ને ત્યારે ખબર પડશે. સુરા ખાચર તો સ્થિતિવાળા હતા, પણ તેમ છતાં આપણને ઘણીવાર જ્ઞાન પ્રગટે આવું. ઘણા ભક્તો કહે કે સ્વામી તમે પહેલાં મળ્યા હોત ને તો સાધુ જ થઈ જાત, પણ અમે જાણીએ જ છીએ કે એ કંઈ સાધુ થાય એવો હોય, અને જેને સાધુ થવું જ હોય તો દાદા ગમે ત્યારે થઈ જાય. સંસાર જેને ખારો અને દુઃખરૂપ થઈ ગયો હોય તો માણસ શું ત્યાં પડ્યો રે? માણસના બે સ્વભાવ બહુ જોરદાર છે. હમણાં મેં સરસ એક વાત વાંચી, ભગવાનમાં હેત ક્યારે થાય? ભગવાનને સુખરૂપ માનવા પડશે. ભગવાન સુખરૂપ ક્યારે મનાય? એના માટે ભગવાનનો મહિમા વિચારવો પડશે. ભગવાનનો મહિમા ક્યારે વિચારાય? સારા શાસ્ત્રો વાંચવા પડશે, સંતોનો સમાગમ કરવો પડશે. એ સાધુનો સમાગમ કરે ત્યારે મહિમા જાગે, મહિમા જાગે પછી મૂર્તિ સુખરૂપ દેખાય. જ્યાં જીવને સુખ દેખાય ત્યાં હેત કરવું નથી પડતું, ઓટોમેટિક થઈ જાય દાદા. આ ટૂંકું ગણિત છે, ઇનએવિટેબલ ટ્રુથ છે, યુનિવર્સલ ટ્રુથ છે. જ્યાં સુખ દેખાય ત્યાં ઓટોમેટિક હેત થઈ જાય, પછી ગમે તેવું હોય, દુઃખ હોય ગમે તેવું. સુખ દેખાય, શબ્દ સાંભળજો, કયું? સુખ જ્યાં દેખાય ત્યાં માણસને હેત થઈ જાય. અને એના કરતાં બીજું સમજવા જેવું ગણિત એ છે, જ્યાં માણસને દુઃખ દેખાય ત્યાંથી હેત તૂટી જાય. કોઈ દિવસ આશિત ભગત તમને એમ થયું વીછીને આજ ખિસ્સામાં લઈને જઈએ? કેમ ના થયું? ખબર જ છે દુઃખરૂપ છે, સાચી વાત કે ખોટી વાત? ક્યારે પોઈઝનને પીવાની ઈચ્છા થાય માણસને? અંધારામાં પણ થાય, એકાંતમાં પણ થાય, સ્વપ્નમાં પણ થાય. લાડુ ખાવાની થાય કે ના થાય? ડાયાબિટીસ થયું તોય પણ થાય કે ના થાય? પૈસાને ભેગા કરવાની ઈચ્છા થાય, વીછીને ભેગા કરવાની ના થાય. જ્યાં સુખ દેખાય ત્યાં વગર કરીએ હેત થાય છે, અને જ્યાં દુઃખ દેખાય ત્યાં હેત કરવું હોય તો એ તૂટી જાય છે. આ બે ગણિત સમજવા જરૂરી છે. પછી સુખ ક્યારે દેખાય? મહિમા સમજાય ત્યારે. મહિમા કેવી રીતે સમજાય? એ સંબંધી રોજ વાતો સાંભળે ત્યારે, શાસ્ત્ર દ્વારા અને સંત દ્વારા. એટલે સંત સમાગમ કીજે હો, નિષદિન સંત સમાગમ કીજે. સુરા ખાચર એમ કહે છે, એને મહારાજ જવાબ આપે છે, સુરા બાપુ તમે ઘરે જશો ને ત્યારે ખબર પડશે. અત્યારે તમે જે બોલો છો એવા ને એવા વિચાર 6 માસ સુધી ટકે છે કે નહીં તપાસ કરજો. આજે તો વિચાર સાચા છે, પણ ઘરે જશો, ઘરની માયા લાગશે, 6 મહિના રહેશો, પછી શું આવા વિચાર રહેશે?
છ મહિના પછી મનોવૃત્તિ સંસારથી ઉદાસ રહે તો ખુશીથી અમારી પાસે ચાલી આવજો. છ મહિના પછી પણ મનોવૃત્તિ જો સંસારથી ઉદાસ રહે તો ખુશીથી અમારી પાસે ચાલી આવજો. ગુરુજી પાસે એક સાધુ થવા આવેલા, થોડા દિવસ રહ્યા, એક દિવસ રડતા હતા. ગુરુજીએ પૂછ્યું તો કે ગુરુજી હું ઘરે જાઉં ને તો મને સંતો બહુ યાદ આવે, એમ થાય સાધુ થઈ જવું છે, સંતોને છોડવા જ નથી, પણ અહીંયા એવો છું ને તો હવે મને ઘર યાદ આવે છે, હું શું કરું? ગુરુજી કહે તું સંસારમાં જા, ત્યાં પડ્યો પડ્યો અમને યાદ કરીશ ને કલ્યાણ થશે, પણ અહીંયા રહ્યો રહ્યો જો સંસારને યાદ કરીશ ને તો કલ્યાણ બગડશે. વૃત્તિમાં ઠર્યા વિનાનું અપાર જ્ઞાન હોય છે, મનમાં ઠર્યા વિનાનું, પરિપક્વ થયા વિનાનું અપાર જ્ઞાન પડ્યું છે, પણ એ બધું સ્રવી જાય છે. જેમ કાણાવાળું વાસણ હોય એમાંથી શું થાય, પાણી ટપકી જાય. ગમે એટલું પાણી ભરો, કાણા પડ્યા છે ને, દાદા મેં બહુ સરસ વાત કરી હતી, મને આ વાત એટલી બધી ગમી, એટલી બધી ગમી. વીજળી હતી નહીં, ઘરમાં પાણી હતું નહીં, કાલે શું કરશું? સાસુએ બૂમ પાડી, બહુ બેટા વીજળી તો છે નહીં પણ આકાશમાં વીજળી થાય છે, લાગે છે વરસાદ પડશે, ડબ્બો બહાર મૂકી દે, પાણી ભરાઈ જાય કાલ કામ લાગે. બહુ બેટાએ ડબ્બો મૂક્યો, સૂઈ ગયા, આખી રાત વીજળી તો આવી નહીં, રાત્રે વરસાદ ઘણો પડ્યો, સવારે ડબ્બો લીધો, એક ટીપું પાણી નહોતું. કેમ? ઊંધો મૂક્યો હતો. કેવો મૂક્યો હતો? ઊંધો મૂક્યો હતો. ડબ્બામાં પાણી ભરવું હોય તો પહેલી શરત ડબ્બાને સીધો મૂકવો પડે. સીધો મૂક્યા પછી જો ઢાંકણ ના ખુલ્લું હોય તોય પાણી ન ભરાય, એટલે બીજી શરત ઢાંકણ ખોલવું પડે. અને ઢાંકણ ખોલ્યા પછી ત્રીજી શરત શું? ઢાંકણ ખોલી નાખ્યું હોય પણ નીચેનું તળિયું પણ કાણું કરી નાખ્યું હોય તો એ ડબ્બાનું તળિયું બરાબર સરસ ચોખ્ખું ચોખ્ખું પણ હોવું જોઈએ અને કાણા વિનાનું પણ હોવું જોઈએ. આ ત્રણ શરત હોય ત્યારે ડબ્બામાં પાણી ભરાય. આપણું મગજ, આપણું મન ડબ્બા જેવું છે. પહેલી શરત, આપણા બધાનું મન અવળું થઈ ગયું છે, એને કેવું કરવું પડશે? સવળું કરવું પડશે. રોજ નેગેટિવ વિચારો, રોજ નેગેટિવ વાતો સાંભળી સાંભળીને આપણા મનના નેગેટિવ માયામય મન બની ગયું છે. દુનિયાની સૌથી મોટી કચરાપેટી માણસના મનમાં છે. એક સારા માણસના વિચાર પણ, શ્રીજી મહારાજ એકવાર ચરિત્ર કર્યું વરજાંગ જાળિયામાં, બહુ બીમાર હતા, હરિભક્તો મનાવા આવે તો મહારાજ શું કરે, એ માણસના મનમાં જે વિચાર હોય મહારાજ બોલવા મળે. મહારાજ કે તું તો આમ વિચારે, તું તો આમ વિચારે, તું તો આમ વિચારે છે. બધા આવતા બંધ થઈ ગયા મહારાજ પાસે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ આમ તમે બધાના મનની પટ્ટી જો ખોલવા મળશો ને તો કોઈ દર્શને નહીં આવે. મહારાજ બીજા બધા ચરિત્ર કરો પણ આ મનના ખેલ ખોલવામાં આસિદ્ધ ભગત. આવું ચરિત્ર કરેલું મહારાજે અને મુક્તાનંદ સ્વામી મહારાજને સમજાવ્યા. આ તો 200 વર્ષ પહેલા એકાંતિક બ્રહ્મસ્થિતિને પામેલા સંતો ભક્તોની વાત છે. અત્યારની જો વાત કરો તો મોટામાં મોટી કચરા પેટી માણસના મનમાં છે, અવળા ડબ્બા થઈ ગયા છે, મનની અવળી ઘેડો પડી ગઈ છે. સૌથી પહેલા શું કરવું પડશે? સવળું કરવું પડશે. ત્યાર પછી શું કરવું પડશે? ડબ્બો ખોલવો પડશે. એમાંથી અહંકારનું ઢાંકણ, હું સાચો, આ ઢાંકણ ખોલવું પડશે. ત્યાર પછી કાણા પડ્યા છે, ધર્મ નથી પાળી શકતા, ભક્તિ નથી કરી શકતા, નિયમ નથી રાખી શકતા, લબાડ જીવન છે, ગાફલ જીવન છે, એ કાણા બધા પૂરવા પડશે. પછી એ ડબ્બામાં પાણી ભરાશે. વૃત્તિમાં ઠર્યા વિનાનું અપાર જ્ઞાન પડ્યું છે, બધાના મનમાં છે પણ એ શ્રવી જાય છે, વાર લાગતી નથી. ને દાદા, બાખોરા મોટા પડી ગયા હોય તો ડાબામાં પાણી ભરતા વાર લાગે, ખાલી થતા વાર લાગે? ઝાડના બધા મૂળ કપાઈ ગયા હોય પણ એક જ મૂળ જો રહી ગયું હોય તો ફરીને કોળી નીકળે. તે રહી ગયેલા મૂળને વરસાદના પાણીનો યોગ થાય ત્યારે એકદમ સાજુ સમૂહ ફૂટીને જમીનમાંથી બહાર નીકળે છે. સગા સંબંધીઓનું હેતુ તો આવું છે, વડ પીપર અને થોરના ડાળખા જેવું છે. ભલે અત્યારે તમને સંબંધીમાં હેત તૂટી ગયું લાગે છે, પરંતુ જો અંદર આસક્તિનું મૂળ હશે ને તો યોગ થતા તૂટેલું હેત પાછું સંધાઈ જશે. એ તો ક્યારે બહુ સરસ વાત આવે, નાની વાંચી લઈએ. તો જ્યારે જીવને સ્વપ્ન આવે ત્યારે તેને સંબંધી કે વિષયમાં ભાવ છે કે અભાવ છે જણાય આવે છે.
જાગ્રત અવસ્થામાં જેટલું સત્ય કે અસત્ય મનાણું હોય અને જેટલો અભાવ થયો હોય તે બધું સ્વપ્ન અવસ્થામાં દેખાય છે. જાગ્રત અવસ્થાની પરીક્ષા કઈ છે? સ્વપ્ન અવસ્થા. સ્વપ્ન અવસ્થામાં સંસાર, સ્ત્રી, પુત્ર, પરિવાર જો આવે છે તો સમજવું કે હજી ખોટું કર્યું નથી. દર્પણની અંદર કોઈ વસ્તુ ભરી નથી, છતાં આખી દુનિયા દર્પણમાં ભરી છે. એમ ક્યારેક ક્યારેક આપણને લાગે આપણું મન એકદમ ચોખ્ખું છે, પણ ચોખ્ખું નથી, આખી દુનિયા ચિત્તમાં ભરી છે. દર્પણની સામે વસ્તુ આવે એટલે તરત દેખાય આવે ને, એમ ચિત્તની સામે વસ્તુ આવે તો અંદર ભરી હોય તો સ્ફૂરી આવે, ચિત્ત ખેંચાવા લાગે, ચિત્ત તણાવા લાગે. આટલી વાત કહી રહ્યા ત્યારે સંતો જમી રહ્યા. આમ જમતા જમતા સંતોને મહારાજે ખૂબ સરસ વાતો કરી. પછી શ્રીહરિ આવીને હિંડોળા ઉપર બેઠા, સભાને દર્શન આપ્યા. બિલોરી કાચના ઝાડ હતા, બધા રંગમહોલમાં બાંધી દીધા, તેમાં અપાર દીવાઓ કર્યા, મોતીના ઉલેચ ઉપર બાંધી દીધા હતા. દરબારો શ્રીહરિની પાસે બેઠા, બધા સંતો પણ આવીને બેઠા. તે જોઈને જેતપુરના દરબારને ઘણો આનંદ થયો. પછી તેઓ બે હાથ જોડીને કહેવા લાગ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂરમાં શ્રીહરિ આગળ સુરાખાચરે રમુજમાં દેહ અને દૈહિક સંબંધની વાત કહી એ નામે 54મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.